ગુજરાત ન્યૂઝમાં હું લોઈસ આપનું સ્વાગત કરું છું. નજર નાખીએ મહત્વના સમાચારો પર તો જામનગર મહાનગરપાલિકા સંચાલિત પશુઓના ડબ્બામાં ગાયોના મોતને મામલે જામનગર કોંગ્રેસના કોર્પોરેટર દેસીભાઈ આહિર દ્વારા નવતર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નગરસેવકો એક વર્ષમાં 280થી વધુ ગાયોના મોત મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા સંચાલિત પશુઓના ડબ્બામાં ગાયોના મોતને મામલે જામનગર કોંગ્રેસના કોર્પોરેટર દેવસીભાઈ આહિર દ્વારા અવારનવાર વિરોધ તેમજ પ્રશ્નો ઉજાગર કરવામાં આવી રહ્યા છે. છેલ્લા એક વર્ષમાં 280થી વધુ ગાયોના મોત આ ડબ્બામાં સુવિધાઓના અભાવે પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો ન મળતા હોવાને કારણે થયા છે, તેવા આક્ષેપો કોંગ્રેસના કોર્પોરેટર દેવસીભાઈ આહિરે કર્યા હતા અને પશુઓને ડબ્બામાં સુવિધા ઉપલબ્ધ કરાવવા અને તેઓને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે તે માટે અગાઉ પણ લેખિત અરજી કરવામાં આવી હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા વિરોધ પક્ષના કોર્પોરેટર, કોંગ્રેસ શહેર પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓએ દેવસીભાઈ આહિરના શરીર પર ગાયોના ફોટાવાળા બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ સતત 5 દિવસ સુધી નગરમાં ફરી 10,000થી વધુ પત્રિકાઓ નાગરિકો સુધી પહોંચતી કરશે. આમ નગરના આ નગરસેવકો દ્વારા ભાજપ સામે અનોખો વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા નગરસેવક દેવસીભાઈ સાથે કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. ગાય માતાને પર ડે 20-25 કિલો અનાજ નાખો, પણ આજ દિવસથી નવાઈની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ટોટલી ચૂંટાયેલા પ્રતિનિધિ, મેયર, કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, ટ્રેનિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, બધાને મેં લેખિતમાં આપ્યો છે. ગૌ માતાના નામે આ ભારતીય જનતા પાર્ટી દાદાગીરીને જોરે આ રાજ કરે છે, પણ મારું એવું માનવું છે કે એટલા દિવસમાં કોઈ માણસનો મને ફોન નથી આવ્યો કે ભાઈ દેવસીભાઈ તમારું હકીકત વિગત શું છે, કે અમે લીલું હાલો આપણે ઢોરના ડબ્બાની મુલાકાત લઈએ, આપણે પૂરતું લીલું ને અમે બંદોબસ્ત કરી દેવું. ના છૂટકે આજ મારે 144ની કલમ છે, તોય કમનસીબ ઈ છે કે ગાય માતા જો 288 ગૌ વંશોના મોત થતા હોય અને આ ગૌ વંશોના મેં પોસ્ટર પહેર્યા છે, જ્યારે પત્રિકા છપાવી છે. રાણશી ગઢવી સાથે રાજ પાબારી, NS ગુજરાત ન્યૂઝ, જામનગર. હિંમતનગરમાં ચાંદનગર ખાતે આવેલ ચાંદ શરીતની દરગાહ ખાતે હાર્દિકની તબિયતમાં સુધારો આવે તે માટે ચાદર ચડાવવામાં આવી હતી અને સરકાર હાર્દિક પટેલે સમર્થન આપે તેવા હેતુથી દરગાહમાં ચાદર ચડાવવામાં આવી હતી. હિંમતનગરમાં ચાંદનગર ખાતે આવેલ ચાંદ શરીદની દરગાહ ખાતે હાર્દિકની તબિયતમાં સુધાર આવે તે માટે ચાદર ચડાવવામાં આવી હતી. ખેડૂતોના દેવા માફી માટે હાર્દિક છેલ્લા કેટલાય દિવસથી ઉપવાસ કરી રહ્યો છે અને ખેડૂત દરેક સમાજમાં હોય અને દરેક માટે તે ઉપવાસ કરી રહ્યો છે, તો સરકાર આ અંગે કંઈક વિચારે તે માટે મુસ્લિમ સમાજે દરગાહ પર ચાદર ચડાવી હતી. પાટીદાર અનામત અને કિસાનોનો દેવા માફીનો લઈને પાટીદાર સમાજના યુવા નેતા શ્રી હાર્દિક પટેલ છેલ્લા 12 દિવસથી આમરણ તણ ઉપવાસ પર બેઠા છે, ત્યારે એ પોતાના માટે નથી લડી રહ્યા, એ વિવિધ સમાજના લોકો માટે અને કિસાનો માટે લડી રહ્યા છે. કિસાન ફક્ત પાટીદાર નથી હોતો, કિસાનોમાં બધા સમાજના લોકો આવી જાય છે અને હાર્દિકભાઈ પટેલની માંગણી છે કે કિસાનોના દેવા માફ કરે, તો સરકારે આમાં નમતું જોખી અને કિસાનોને ફાયદો થાય એવા કંઈ પગલાં લેવા જોઈએ અને હાર્દિકભાઈ પટેલની તબિયત સારી રહે, તંદુરસ્ત રહે, એના માટે મુસ્લિમ સમાજના સર્વે લોકો ભેગા થઈ અને આજે અમારા ચાંદ સહિતની દરગાહ પર ચાદર ચડાવવામાં આવી છે અને એમની તંદુરસ્તી માટે દુઆ માંગવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા. ખંભાળિયામાં એક બિનવારસી વૃદ્ધ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. હાલ પોલીસે લાશને PM અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાથી 7 કિલોમીટર દૂર એક 52ની ઝાડમાંથી વૃદ્ધની લાશ મળી આવી હતી. જે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને લાશને PM અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દેસુર ધમા સાથે પપુભાઈ જોશી, NS ગુજરાત ન્યૂઝ, દ્વારકા. જામનગર જિલ્લાના સિક્કા નગરપાલિકાની 2.5 વર્ષની મુદત પૂરી થતાં કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં સત્તા ભાજપે સત્તા ઝૂંટવી લીધી હતી અને કોંગ્રેસને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે, જેથી કોંગ્રેસની નેતાગીરી સામે અનેક સવાલો ઊભા થવાની સાથે અનેક તર્ક વિતરોએ જોર પકડ્યું છે.
જામનગરના સિક્કા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની 2.5 વર્ષની મુદત પૂર્ણ થઈ રહી હોવાથી નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પાસે સભ્યોની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે અને કોંગ્રેસની નેતાગીરી સામે અનેક સવાલો ઊભા થવાની સાથે અને તર્ક વિતર્ક એ જોર પકડ્યું છે. સિક્કા નગરપાલિકામાં 7 વોર્ડ આવેલા છે, જેને 28 સભ્યો છે. ગત ચૂંટણીમાં ભાજપના 12 અને કોંગ્રેસના 16 સભ્યો ચૂંટાઈ આવ્યા હતા અને ગત 2.5 વર્ષની મુદતમાં આ નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું, પરંતુ આજે 2.5 વર્ષની મુદત પૂર્ણ થયા બાદ યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે પૂર્ણ બહુમતી હોવા છતાં કોંગ્રેસે પોતાના કબજા વળી નગરપાલિકા ગુમાવી દેવાનો વારો આવ્યો છે, જેથી આ બાબતે કોંગ્રેસની નેતાગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સિક્કા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસના 16 માંથી 5 સભ્યો ગેરહાજર રહ્યા હતા. ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર શિવપુરી ગોસ્વામીને 12 મત ભાજપના અને 1 મત કોંગ્રેસનું મળતા તે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે ઉપપ્રમુખ કુસુમબેન બેલાઈને પણ આ જ રીતે 13 મત મળતા સિક્કા નગરપાલિકા પર ભાજપે ભગવો ફરકાવ્યો છે. જ્યારે આ બાબત કોંગ્રેસ માટે ખૂબ જ શરમજનક રહી છે, ત્યારે બહુમતી હોવા છતાં પોતાનું શાસન ટકાવી રાખવામાં કમજોર પુરવાર થઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે. સિક્કા ગામની અંદર હિન્દુ મુસ્લિમની એકતા રાખે એવી હું આજ પછી દાદાને દુઆ કરીશ કે આ ગામની અંદર હંમેશા એકતા રહીએ. ને સિક્કા આજ મારી જે પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે, કોઈ પણ જાતના કોમવાદ કોઈ પણ જાતના નહીં, પણ હિન્દુ મુસ્લિમ એકતા તરીકે કામ કરી આ ગામને ઉદાહરણ પૂરું પાડીશ. રાણસિંહ ગઢવી સાથે રાજ પાબારી, NS ગુજરાત ન્યૂઝ, જામનગર. VHP ના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગરડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા અને ત્યાં તેમણે હાર્દિક પટેલને સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે છે, તો પછી પાટીદારો સાથે કેમ વાત ન કરી શકે. VHP ના પૂર્વ પ્રમુખ પ્રવીણ તોગડિયા ગરડા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરે આવ્યા હતા અને ત્યાં તેમણે હાર્દિક પટેલને સમર્થન આપતા તોગડિયાએ જણાવ્યું હતું કે સરકાર પાકિસ્તાન તેમજ ઇમામ બુખારી સાથે વાત કરી શકે તો પાટીદારો સાથે કેમ ન કરી શકે. પાકિસ્તાન આપણા સૈનિકોને મારે તે દોસ્ત લાગે અને પાટીદારો અન્ન પકવે તે શત્રુ લાગે છે. સરકારે હાર્દિક સાથે વાત કરી ચર્ચા કરવી જોઈએ. અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું સંપૂર્ણપણે ખેડૂતો અને પાટીદારોની સાથે છું અને સંપૂર્ણપણે સમાજ સાથે રહેવું તેવો પ્રયાસ કરીશ. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, NS ગુજરાત ન્યૂઝ, બોટાદ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો, લઈએ એક બ્રેક. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોઝિલાઓની મોજ. તો મોઝિલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 97 23 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ,
નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનું નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક બુલેટિનમાં. આગળ હાર્દિક પટેલની વાત કરવામાં આવે તો હાર્દિક પટેલના ઉપવાસના 12મા દિવસે સુરતમાં હાર્દિકને સમર્થન મળવાનું યથાવત રહેવા પામ્યું છે, ત્યારે સુરતના ઉત્તરાયણ ખાતે સેન્ટોસા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં મહિલાઓ અને યુવાનોએ પ્રતિક ઉપવાસ યોજી હાર્દિકને સમર્થન આપ્યું હતું. હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફ થાય અને પાટીદારોને અનામત મળે તેવી માંગ સાથે છેલ્લા 12 દિવસથી ઉપવાસ કરી રહ્યો છે, જેને લઈને ગુજરાતમાંથી હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. સુરતમાં પણ હાર્દિકને સમર્થન મળી રહ્યું છે. ઉત્તરાયણ ખાતે આવેલા સેન્ટોસા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં મહિલાઓ અને યુવાનોએ પ્રત્યેક ઉપવાસ યોજી હાર્દિકને સમર્થન આપ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો જોડાયા હતા. સાથે જ થાલી વેલણ વગાડી જય સરદાર જય પાટીદારના નારા પણ લગાવ્યા હતા. આજે 12મો દિવસ છે હાર્દિકભાઈ ઉપવાસ ઉપર બેઠા, એમાં એને હાર્દિકભાઈ ઉપવાસ ઉપર બેઠા એની 2 માંગણીઓ છે. એક તો બિન અનામત જ્ઞાતિઓને આરક્ષણ મળવું જોઈએ, અને ખેડૂતોને જે અત્યારે આજની તારીખમાં ખેડૂતો દેવાના ડુંગરાની છે, દબાયેલા પડેલા છે, એને દેવા માફ થવી જોઈએ. આ 2 વિષયો પર હાર્દિકભાઈ છેલ્લા આજે 12મો દિવસ થયો છે, અને છતાં આ નિષ્ઠુર સરકાર અત્યારે ગમે તેવા નિવેદનો કરી અને ગુજરાતની જનતાનું અપમાન કરી રહી છે, ત્યારે સરકારને મારે કહેવું છે કે તમે કોંગ્રેસ પ્રેરિત આંદોલનની વાત કરતા હો તો તમે કંઈ મંદિરે તો વગાડતા નહોતા. આ હાર્દિક જે છોકરો છે, ખેડૂતના મુદ્દે લઈને અને અનામત આરક્ષણના મુદ્દે આજે 12મો દિવસ છે, અને આવનારી પેઢી માટે આટલી બધી મહેનત કરે છે, તો એના સપોર્ટમાં અમે લોકો એને મદદરૂપ થઈએ છીએ. અમે બહિરાઓને થાળી વેરણ લઈને અને સરકારના વિરોધમાં આંદોલન રામધૂન ચાલુ કરી છે. અમે આજે હાર્દિકભાઈના સમર્થનમાં, હાર્દિકભાઈ 12 દિવસથી ઉપવાસ ઉપર છે, તેના સમર્થનમાં અમે થાળી વેલણ લઈને એની સાથે સહયોગ આપીએ છીએ, અને આ ખેડૂતોને સહાય આપવી જોઈએ એના સમર્થનમાં હું 2 શબ્દ બોલું છું. અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. સાબરકાંઠા જિલ્લામાં પાટીદારો દ્વારા હાર્દિકના ઉપવાસને લઈને દરરોજ અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે વડાલી તાલુકાના કેશરગંજ ગામે હાર્દિકના સમર્થનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિકની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં પાટીદારો દ્વારા હાર્દિકના ઉપવાસને લઈને દરરોજ અવનવા કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, ત્યારે વડાલી તાલુકાના કેસરગંજ ગામે હાર્દિકના સમર્થનમાં યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં હાર્દિકની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 500થી વધુ પાટીદારો જોડાયા હતા, તો 100થી વધુ નાના મોટા લોકોએ મુંડન કરાવીને વિરોધ દર્શાવ્યો હતો. મહિલાઓ દ્વારા થાળી વેલણ સાથે રામધૂન બોલાવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં કેસરગંજ ગામની અંદર ગામના તમામ યુવાન પાટીદાર ભાઈઓ બહેનો અને વડીલોએ આજે મહાયજ્ઞનું આયોજન કરેલું છે. હાર્દિકભાઈ આજે આપણે 12 દિવસથી ઉપવાસ પર ઉતરેલા છે, તો આ 12 દિવસના ઉપવાસની અંદર તેમનું તંદુરસ્તી અને તબિયત જળવાઈ રહે અને ભગવાન એમને દીર્ઘાયુ જે જીવન આપે એના માટેનું મહાયજ્ઞ કરેલું છે. સાથે સાથે ગામના તમામ યુવાન પાટીદાર ભાઈઓએ સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી હાર્દિકભાઈનો ઉપવાસ ચાલે, દિન પ્રતિદિન યુવાનો, આજે પણ 40 કરતાં વધારે યુવાનોએ મુંડન કરાવ્યું છે, અને આવનારા દિવસોમાં પણ આજ મુંડનની વિધિ ચાલુ જ રહેશે. સાથે સાથે પાટીદાર દીકરીઓ, બહેનો અને માતાઓએ પણ આજે હાર્દિકને સાથ અને સહકાર આપવા માટે બહેનોએ થાળી વેલણનો પણ પ્રોગ્રામ ગામની અંદર રાખેલો છે. બહેનો, માતાઓ બધા મળી અને આ મહાયજ્ઞનું આયોજન કરેલું છે. આ દીકભાઈ પટેલનું એમકા સ્વાસ્થ્ય સારું રહો એટલા માટે ગામજનોએ આયોજન કર્યું છે. એમાં બહેનોએ પણ એમકા વેલણ અને થાળી લઈ
અને આ સરકારનો બહિષ્કાર કર્યો છે અને બે ઘીમુરી સરકાર એમ કે સાંભળી નથી એટલા માટે બેનો પણ એમ કે તૈયાર થઈશું અને આ બેનો એમ કે હાર્દિકભાઈ પટેલ એમ કે જે આપણે બાર બાર દિવસથી જે ભૂખ્યા છું પણ એક સરકાર જો 5 દિવસ ભૂખી રહી અને જો બતાવે તો પાટીદારનો દીકરો એમ કે બધું આપવા માટે તૈયાર છે પણ હાર્દિકભાઈ પટેલ એમ કે બાર બાર દિવસથી ભૂખ્યા છું એમનું પણ કોઈ એમ કે સરકાર એમ કે સાંભળી નથી અને જો આ પાટીદારનો દીકરો જો બાર બાર દિવસ ભૂખે રહી એમ કે લડાઈ કરતો હોય તો અમે એમ કે બધી બહેનો અને આખા ગામના એમ કે વડીલો બધા એમ કે તેમનું સમર્થનમાં છીએ અને આ કે સરકાર ગામ પણ એમનું સમર્થન આપશે. વિમલ પટેલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ વડાલી. દામનગર પાસે ધામેલ હજીરાધાર ભાલવા સહિતના વિસ્તારમાં 1000થી વધુ પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ શરૂ કર્યા હતા ત્યારે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેસેલ હાર્દિક પટેલના સમર્થનમાં કરવા માટે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈને રામધૂન બોલાવી હતી અને હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. અમરેલી જિલ્લાના દામનગર પાસેના ધામેલ હજીરાધાર ભાલવાવ સહિતના વિસ્તારમાં 1000થી વધુ પાટીદારોએ હાર્દિક પટેલને સમર્થન આપવા ઉપવાસ શરૂ કર્યો હતો ત્યારે પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર બેસેલ હાર્દિક પટેલના સમર્થન કરવા માટે મહિલાઓએ પણ મોટી સંખ્યામાં એકઠા થઈને રામધૂન બોલાવી હતી ત્યારે હાર્દિક પટેલને સમર્થન આપ્યું હતું. જય સરદાર જય પાટીદારના નારા સાથે ઉપવાસ છાવણીમાં સ્થાનિક અગ્રણીઓ ગ્રામ્યના સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો મહિલાઓની હાજરી જોવા મળી હતી. નટવર લાલ ભાટિયા સાથે અશોક કુમારવર એનએસ ગુજરાત ન્યૂઝ બગસરા. ગુજરાતના ખેડૂતોને દેવા માફી સહિતની સમસ્યાઓ અંગે રાજ્યમાં લોકતંત્ર બચાવો અને નાગરિક અધિકાર અંગે વ્યવસ્થા તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખત્યાશાહી જેવા ખોટા કેસો બનાવીને જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી હોવાની બાબત પણ અત્યંત શરમજનક છે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ દ્વારા ખેડૂતોને ન્યાય આપવા માટે માંગણી કરવામાં આવી હતી. ખેડૂતોના દેવામાં માફી ખાતર પરના વેરા નાબૂદ કરવામાં આવે અને ખેતીની પૂરતી સુવિધાઓ જરૂરી હોય રાજ્ય સરકારે ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા તેમજ પાક વીમાની રકમ ચૂકવવામાં આવે ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ ખાતર અને જંતુનાશક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા તેમજ ખેડૂતો પરના અત્યાચાર દમન જેવા સરમુખત્યાશાહી ખોટા કેસો દ્વારા જેલમાં પૂરી દેવાની ધમકી ગુજરાતના ખેડૂતોને આવી રહી હોવાની બાબત પણ અત્યંત શરમજનક છે. ખેડૂતોની સંખ્યા ઘટી, ખેતીની જમીન ઘટી, ખેત મજૂરોની સંખ્યા વધી, ગૌચરની જમીન ગાયબ થઈ ગઈ છે ત્યારે પશુપાલક પરેશાન થઈ રહ્યા છે જેથી કૃષિ મેળાના નામે સ્વપ્રસિદ્ધિ મેળા બંધ થાય અને ખેડૂતોને ન્યાય થાય તેવી માંગ કરવામાં આવી હતી. અંદર જ્યારે ખેડૂત વિરોધી આ સરકાર હોય અને ખેડૂતોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ખેડૂતો કર્જની અંદર ડૂબી ગયા છે ત્યારે આ ખેડૂતોનું દેવામાં નાબૂદી માટે તેમજ આ સરકારશ્રી દ્વારા જે કૌભાંડો જે આચરવામાં આવ્યા છે અને ખેડૂત વિરોધી નીતિ રહી છે. અહીંયા વલભીપુર તાલુકાની અંદર જે કેનાલોના કામ થયા છે તે બોગસ થયા છે. ગામડે ગામડે ખેડૂતોની કેનાલો તૂટી ગઈ છે, ખેતરો અહીંયા પાણીમાં ડૂબમાં જાય છે. તો સમગ્ર વલભીપુર તાલુકા કોંગ્રેસ શહેર તેમજ ગ્રામ્યના આ કોંગ્રેસના પ્રતિનિધિ આગેવાનો દ્વારા આ સરકારશ્રીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અને એમની આંખ ખોલવા માટે કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના દેવા માફ કરો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરો એ આ કોંગ્રેસ તાલુકાની માંગણી રહી છે. અમારા જ્યારે આખા ગુજરાત રાજ્યની અંદર ત્યારે અમારા ખેડૂત ભાઈઓને જ્યારે પાક વીમોને પરિસ્થિતિને કથળી ગયેલી હોય ગુજરાત સરકારની આ લાઇટની પણ ખેડૂતોને રાત્રે પણ લાવવું પડે પાણી વાળવા માટે અતિશય આ સરકારની તાનાશાહી અને આ સરકારની સરમુખત્યાશાહીમાં આ ખેડૂતોને આમ નાના માણસો અને આમ અન્ય વર્ગના અત્યારે હાલ આખા કેન્દ્રની સરકાર ને ગુજરાતની સરકાર હાવ એકદમ કથળી હાવ પાયમલ થઈ ગુજરાતના ખેડૂતોને દેવું ભૂસકે ને ભૂસકે વધતું જાય છે અને આમ જનતા પરેશાન થઈ રહી છે. ખેડૂતોનું દેવું માફ થાય, વીજળી ટાઈમે મળે, આ કેનાલના પાણી હાવ નર્મદાની અંદર પાણી ભર્યું છે ખેડૂતોને દેવામાં આવતું નથી, તાત્કાલિક ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચે એવી અમારી ખેડૂતોની માંગ છે. કેમેરામેન રાજભા એન ગોહિલ સાથે હેમંત ડાભી એનએસ ગુજરાત ન્યૂઝ ભાવનગર. માળિયાહાટીના જૂથળ કુમાર શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધોરણ 3-8ના 36 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને શિક્ષક તરીકેની ભૂમિકા રજૂ કરી હતી.
જુથળ કુમાર શાળા ખાતે શિક્ષક દિનની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થી દ્વારા એક આચાર્ય અને 15 પટાવાળા તરીકે વિદ્યાર્થીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાયું હતું. 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ વિદ્યાર્થી દ્વારા શિક્ષકની ભૂમિકા અદા કરી વર્ગ સંચાલન કર્યું હતું અને પસંદ કરેલા વિષયમાં સારું પ્રદર્શન કર્યું હતું. આજનું સમગ્ર વ્યવસ્થાપન આચાર્ય રાઠોડ યશ ડી ધોરણ 8ના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષક દિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ શાળા પરિવાર તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો હતો, તેમજ ગામના દાતા બિપિનભાઈ ગોડાસરા તરફથી ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને બોલપેનની ભેટ પણ આપવામાં આવી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ નિવૃત્ત થયેલા શિક્ષિકાબેન નિર્મળાબેન એચ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસ નિમિત્તે ભેટ આપી હતી, તેમજ 5,000 રૂપિયાનું શાળાને અનુદાન પણ આપ્યું હતું. રાજા કૃષ્ણના જન્મજયંતિ નિમિત્તે આજે જુથળ કુમાર શાળાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે. તેમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તે વિદ્યાર્થીઓએ બીજા બાળકોને સારી રીતે ભણાવવામાં આવ્યા. તેમના શિક્ષકો તરફથી નાની મોટી ભેટ પણ અપાઈ અને સ્ટાફ તરફથી અમને જમણવા પર નાસ્તો કરવામાં આવ્યો. આથી બધા વિદ્યાર્થીઓ શિક્ષક દિનમાં ઉત્સવથી ભાગ લીધો. ભરત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જુથળ. હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.